પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરાયો હોવાના સરકારના દાવા વચ્ચે આદિવાસીઓ દ્વારા ફરી એકવાર તાપીના સોનગઢમાં આદિવાસીઓનું મોટું સંમેલન અને રેલી યોજવામાં આવી હતી. આ વિરોધના વંટોળમાં વેદાંતા હિન્દુસ્તાન ઝિંકનો પણ આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ વિરોધમાં આદિવાસીઓની માંગ છે કે આ મુદ્દે સરકાર શ્વેતપત્ર જાહેર કરે. બીજી બાજુ આ વિરોધમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, નિઝરના ધારાસભ્ય સુનિલ ગામિત, વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામિત, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે મહિલાઓએ 11,111 પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ વિરોધમાં તાપી, ડાંગ, નવસારી, સુરત જિલ્લાના આદિવાસી સંગઠનના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અને સોનગઢમાં જે વેદાંતાનો પ્રોજેક્ટ હજુ રદ નથી થયો એના માટેની અમે આજે સભા રાખવામાં આવી. સભા પછી રેલી કાઢીને બહેનો દ્વારા લખાયેલા 11,111 પોસ્ટકાર્ડો અમે પોસ્ટ ઓફિસમાં નાખવા માટે જઈશું અને અમે આ આંદોલન પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું જે ઉઠાવ્યું છે, સરકાર દ્વારા અવનવી વાતો કરવામાં આવે છે કે સ્થગિત કરવાનું છે, રદ કરવાનું છે, નથી અને બજેટમાં આપ્યું છે, એટલે અમારી સ્પષ્ટ અને ચોખ્ખી માંગણી છે કે અમારે આ પ્રોજેક્ટ રદ નથી કરાવવો. અમારે આ પ્રોજેક્ટ માટે શ્વેતપત્ર જોઈએ છે, માત્ર ને માત્ર શ્વેતપત્ર. જ્યાં સુધી અમને ના મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને 14મી તારીખે સુરત જિલ્લાના માંડવીમાં પણ અમારું આંદોલન જવાનું છે. પણ અમે એક જ મૂળમાં છે, જ્યાં સુધી અમને શ્વેતપત્ર ન આપે ત્યાં સુધી અમારે અમારું આંદોલન ચાલુ રાખીશું. વડાપ્રધાને નરેન્દ્ર મોદી સાહેબે અમને એવું કહ્યું હતું કે જ્યારે બહેનો તમારા પર કંઈ મુશ્કેલી આવી પડશે તો તમે એક પત્ર લખો એટલે ભાઈ તમારો જવાબ આપશે. ત્યારે આજે અમે તાપી જિલ્લા મહિલા સગળી મહિલાઓએ 11,111 પત્રો લખીને વડાપ્રધાનને મોકલવા જઈ રહ્યા છે. ત્યારે અમે આજે પાર તાપી લિંક પ્રોજેક્ટ જે વિસ્થાપિત થાય છે અમારા આદિવાસી સમાજના લોકો અને જે ઝિંક પ્રોજેક્ટ છે તેનાથી અમારા પર્યાવરણનું નુકસાન થાય છે, ત્યારે હવે આ બે પ્રોજેક્ટ અમને તાપી જિલ્લાના અંદર જોઈતા નથી અને જ્યાં સુધી રદ ના થાય, શ્વેતપત્રો ના આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે સોનગઢ ખાતે જંગી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા છે. ખાસ કરીને આદિવાસીઓના અસ્તિત્વની લડાઈ હોય, આદિવાસીઓના પ્રશ્નની વાત હોય, અમારા તાપી જિલ્લામાં વેદાંતાની વાત હોય, અમે બધા જ આદિવાસી સમાજના લોકો ભેગા મળીને આ લડતને આગળ વધારવા માગીએ છીએ. સરકાર અમને કહે છે કે આ યોજના અમે મોકૂફ રાખીએ છીએ, પરંતુ અમારા આદિવાસી સમાજની એક જ માંગ છે કે અમને શ્વેતપત્ર જોઈએ છે. જ્યાં સુધી અમને શ્વેતપત્ર નહીં આપે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. જનમન ઇન્ડિયા, તાપી.